નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 500 વર્ષની આતુરતાનો અંત આવી જ ગયો છે ત્યારે 22 જાન્યુઆરી 2024ના દિવસે જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ શિવજી કી સવારી દ્વારા મહા 5 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પૌરાણિક નગરી વડોદરાના ધર્મપ્રેમીઓ આ ઐતિહાસિક, અદ્વિતીય, અવિસ્મરણીય પ્રસંગમાં સહભાગી થશે. શિવ પરિવાર દ્વારા વડોદરામાં તારીખ 17 થી 22 જાન્યુઆરી 2024 દરમિયાન રામોત્સવ અંતર્ગત 5 મહાકાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સંમેલિત થવા ધર્મપ્રેમીઓને આહ્વાન કરવામાં આવ્યું છે. હર રંગ મેં રામ, હર ઘર મેં રામ એક કાર્યક્રમ છે, જેમાં શિવ પરિવાર દ્વારા સનાતન ધર્મ વિજયયાગ તારીખ 17/1/2024 સવારે 9:30 થી 4 કલાક સ્થળ પ્રદર્શન મેદાન કીર્તિસ્થમ, સનાતન ધર્મ વિજયયાત્રા તારીખ 17/1/2024 સાંજે 4 કલાકે કીર્તિસ્થમથી નીકળી માર્કેટ, 4 રસ્તા, ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, કોઠી સમાપન થશે. ભવ્ય આતશબાજી, રાવણ દહન તારીખ 17/1/2024 સાંજે 7 કલાકે સ્થળ પોલો ગ્રાઉન્ડ. બીજો કાર્યક્રમ છે રામલીલા, સ્થળ નારીશક્તિ ગરબા ગ્રાઉન્ડ, હેલિક્સ ફ્લેટની બાજુમાં, વેમાલી સમાસાવલી રોડ. રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે તારીખ 20/1/2024ના દિવસે. ત્રીજો કાર્યક્રમ છે રામજી કી સવારી, તારીખ 21/1/2024 સમય સાંજે 4 કલાકે રણમુક્તેશ્વર મહાદેવ પ્રતાપનગરથી નીકળીને માંડવીથી લઈ લહેરીપુરા, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, રાવપુરા, કોઠી સમાપન. ચોથો કાર્યક્રમ છે રામાયણ આધારિત રંગોળી, જેમાં દરેક ગણેશ મંડળો પોતાની રીતે રામાયણ આધારિત રંગોળી તથા શહેરીજનો પોતાના ઘર આંગણે, પોળમાં તથા સોસાયટીમાં રંગોળી કરી દીવા પ્રજ્વલિત કરશે. પાંચમો કાર્યક્રમ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 500 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે. સ્થળ છે સુરસાગર, બપોરે 11:30 વાગે રામધૂન મંત્રોચ્ચાર, બપોરે 12:30 વાગે તારીખ 22/1/2024ના દિવસે આ કાર્યક્રમ સમયાંતરે જાહેર કરવામાં આવશે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં 500 વર્ષ પછી ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે સાકાર થઈ રહ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં પણ આ 22 જાન્યુઆરીના જે કાર્યક્રમ નિમિત્તે રામલલ્લાના કાર્યક્રમો શિવ પરિવાર દ્વારા થાય એ માટે આજે અહીં સૂર્યા પેલેસમાં મિટિંગ બોલાવી હતી. એમાં જે વડોદરા શહેરના ભાવિક ભક્તો, શિવ ભક્તો, રામ ભક્તો હાજર હતા, ખાસ જે કાર્યક્રમો છે 17 તારીખથી 22 તારીખ સુધીના 5 કાર્યક્રમો છે અને આ 5 કાર્યક્રમો રંગે ચંગે ઉજવાય એ માટે આજની આ મિટિંગમાં ખાસ બધા ઉપસ્થિત રહ્યા છે એને અમે અપીલ કરી છે. જે પહેલો પ્રોગ્રામ છે એ જે કીર્તિસ્તંભ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ છે ત્યાં એક કાર્યક્રમ જે થવાનો છે, એમાં ખાસ કરીને એક યજ્ઞ કરવામાં આવ્યો છે. આ યજ્ઞ છે 17 તારીખે સવારે 9:30 થી બપોરે 4 કલાકે એની પુનઆવૃત્તિ થવાની છે. આ સનાતન ધર્મ વિજયયાગ, સનાતન ધર્મ વિજયયાગ થવાનો છે. સવારે 9 વાગે શરૂ થશે, સાંજે 4 વાગે 4:45 વાગે એની પુનઆવૃત્તિ થવાની છે. ત્યાર પછી 4:30 વાગ્યા પછી એ પ્રદર્શન ગ્રાઉન્ડથી જે યાત્રા નીકળવાની છે એ સનાતન ધર્મ વિજય યાત્રા, ત્યાં આપણે કીર્તિસ્તંભથી માર્કેટ 4 રસ્તા, ત્યાંથી નાય મંદિર, ગાંધીનગર ગૃહ, રાવપુરા ટાવર થઈને કોઠી પાસે વિસર્જન થશે. એ જ દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ છે અને ભવ્ય આતશબાજી. પહેલાં આતશબાજી થશે 7 વાગે અને ત્યાર પછી રાવણ દહન થવાનું છે. એવી જ રીતે બીજો કાર્યક્રમ છે એ છે 19 તારીખે એ આગળ નારી શક્તિ ગ્રાઉન્ડની બાજુમાં વેમાલી, ત્યાં આગળ રાત્રે 8 થી 12 વાગ્યા સુધીને એ
ત્યાં આગળ આ કાર્યક્રમ થવાનો છે રામલીલાનો, ને ત્રીજો કાર્યક્રમ છે રામજીની સવારી. જેવી રીતે આપણે શિવજીની સવારી રણમુક્તેશ્વર મહાદેવથી નીકાળીએ છીએ, એવી રીતે રણમુક્તેશ્વર મહાદેવથી આ રામજીની સવારી નીકળશે. ત્યાંથી માંડવી, માંડવીથી નાય મંદિર, ગાંધીનગર અને કોઠીએ સાંજે 7 વાગે પૂર્ણ થશે. ને જે એના પછી વડોદરા શહેરમાં વિવિધ સ્થળે રંગોળીનો 2 દિવસ કાર્યક્રમ છે, 21 અને 22. એમાં મંડળો હોય, પોર હોય, આ બધી જગ્યા અમારે એ લોકો અમારે કોન્ટેક કરી રહ્યા છે. એટલે આ કાર્યક્રમ પણ 2 દિવસ ચાલશે, જે રામાયણને લગતી આ રંગોળીઓ થશે. અને 5મો જે કાર્યક્રમ છે 22 તારીખનો, જ્યારે 12 અને 20નું મુહૂર્ત છે, એ ટાઈમે 500 જેટલા બ્રાહ્મણ સુસાગર ખાતે પધારવાના છે 11 વાગે. એ કઈ અગાડી પ્રાણ પ્રતિષ્ઠાના પહેલાં રામજીની ધૂન થશે, અને પ્રાણ પ્રતિષ્ઠાના જે પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રો ઉચ્ચારશે, અને આજુબાજુ જે ભક્તો હાજર રહેશે એ પણ રામધૂન કરશે, એવો ભવ્ય કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તો વડોદરા શહેરના ભાવિક ભક્તો આ બધા કાર્યક્રમમાં જોડાય, ને આપણે બધા જ ભેગા સાથે મળીને રંગે ચંદી આ કાર્યક્રમ કરીએ એવી ભગવાન રામજીને બી પ્રાર્થના કરું છું, ભગવાન શિવજીને પણ હું પ્રાર્થના કરું. 550 વર્ષના સંઘર્ષ બાદ અને સેંકડો લાખો સાધુ સંતો અને રામ ભક્તોના બલિદાન પછી, અને 134 વર્ષ જેટલા લાંબા કાનૂની જંગ બાદ, જ્યારે રામલલ્લા પોતાના નિજ નિવાસે નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય, ત્યારે આ એક ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે. અને એના સાક્ષી તરીકે આ જે પેઢી જે આ ઐતિહાસિક ક્ષણને અવિસ્મરણીય ક્ષણની સાક્ષી બનવા જઈ રહી હોય, ત્યારે તમામ વડોદરાવાસીઓએ પણ આ ઉજવણીના ભાગરૂપે અયોધ્યા રામ મંદિર, ભગવાન લાલ રામલલ્લા જ્યારે બિરાજમાન થવાના હોય ત્યારે એક ભવ્ય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે શિવ પરિવાર દ્વારા જે આજે આયોજન કરવામાં આવ્યું છે 5 અલગ અલગ કાર્યક્રમો, એ તમામ કાર્યક્રમોમાં આપ પણ જોડાવ અને એના સાક્ષી બનીએ. આપણે આ એક જે ભવ્ય કાર્યક્રમ છે, ભવ્ય અવિસ્મરણીય ક્ષણ છે, તેના સહભાગી સૌ બનીએ તેવી આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું. જે રીતે એમની સાથે કામ કર્યું છે અને એમની સાથે કામ કરવાનો જે અનુભવ મળ્યો છે, અને મારા માટે તો એ પ્રેરણામૂર્તિ સમાન છે. અને એમના વ્યક્તિત્વથી અને એમના સ્વભાવથી અને એમની જે ઈમાનદારી છે તેનાથી હું પહેલેથી જ ખૂબ પ્રભાવિત છું. અને એમને હું એમ આમ ગણીએ તો ગુરુ તરીકે હંમેશા મારા દિલમાં એમની જગ્યા રહેલી છે. અને એમણે આજે જે મને આ એક પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે, આમ તો શિવ પરિવાર છે, આ પરિવારમાં કોઈ પ્રમુખ જેવી વ્યાખ્યા નથી, પણ જ્યારે મને આ એક જવાબદારી સોંપી હોય મુખિયા તરીકેની, તો મારા માટે ખૂબ ગૌરવની અને જવાબદારીવાળી વસ્તુ છે. અને એમના દ્વારા મૂકવામાં આવેલો જે વિશ્વાસ છે એ મારા માટે બ્રહ્મ શબ્દ છે, અને એ વિશ્વાસમાં ખરો ઉતરવા માટે હું મારા અંતિમ શ્વાસ સુધી વડોદરા શહેર માટે ધર્મના કાર્યો કરતો રહીશ અને શહેરના સામાજિક કાર્યો કરતો રહીશ. અને જે ટીમ છે આખી શિવ પરિવારની, એ ટીમ વધુને વધુ મોટી બને અને વધુને વધુ સારા કાર્યક્રમો વડોદરા શહેર માટે અને સમાજ માટે કરી શકીએ તેવી શિવજી અને ભગવાન રામ શક્તિ આપે તેવી એમના ચરણોમાં પ્રાર્થના છે.